સંભારિયા મરચા સાથે સેવ ડુંગળીનું શાક અને ઘઉં બાજરીની રોટલીની રેસિપી. તો સ્પાઈસી અને ચટાકેદાર સેવ ડુંગળીનું શાક ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે, સાથે ઘઉં બાજરીની રોટલી પચવામાં એકદમ હળવી છે અને જમવાનો સ્વાદ 100 ગણો વધારતા સંભારિયા મરચા બનાવવામાં કોઈ મહેનત નથી. તો સાંજે એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું કાઠિયાવાડી ભાણું કે પછી થાળી બનાવવાનું શરૂ કરીએ. નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે. સ્પાઇસી અને એકદમ ચટાકેદાર શાક બનાવવા માટે મેં અહીંયા વજનમાં 150 ગ્રામ અને 7-8 નંગ જેટલી લીલી ડુંગળી લીધેલી છે. હવે છરીની મદદથી લીલી ડુંગળીના સફેદ અને લીલા ભાગને છૂટા કરી દઈએ. હવે સફેદ ભાગને સુધારવા માટે છરીની મદદથી તેમાં આ રીતના બંને બાજુ કટ લગાવી દઈએ અને હવે તેને આ રીતના મીડિયમ સાઇઝમાં સુધારી લઈએ અને હવે લીલા ભાગને પણ ઝીણો સુધારી લઈએ. તો લીલી ડુંગળીના શાકમાં સફેદ ભાગ અને લીલા ભાગને કૂક થતા અલગ અલગ સમય લાગે છે. તો મેં બંને વસ્તુને સુધારી લીધેલી છે. હવે આ રીતના બધી જ ડુંગળીના સફેદ અને લીલા ભાગને સુધારીને અલગ રાખી દઈએ. હવે શાક બનાવતા પહેલાં કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી બનાવવા માટે ખાયણીમાં 10-12 લસણની કળી, 1/4 ટીસ્પૂન જેટલું જીરું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે ખાંડી લઈએ. તો બધી વસ્તુ ક્રશ થઈ ગઈ છે અને આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. તૈયાર થયેલી આ ચટણીને તમે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો. હવે શાક બનાવવા માટે પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો કાઠિયાવાડી શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. હવે ગરમ તેલમાં 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી જેટલું જીરું અને 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ અને રાઈને સારી રીતે કકડવા દઈએ. આપણી રાઈ સારી રીતે કકડી ગઈ છે. હવે પેનમાં 2 લીલા મરચાંના ટુકડા અને 1 ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીને આદુ અને મરચાંને સારી રીતે સોતે કરી લઈએ. તો આપણા આદુ મરચાં સારી રીતે સોતે થઈ ગયા છે. હવે લીલી ડુંગળીના સફેદ ભાગને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ. તે લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ડુંગળી સારી રીતે સોતે થઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને હવે શાક માટે મસાલા પેસ્ટ બનાવવા વાટકામાં સૌથી પહેલાં તૈયાર કરેલી 1 મોટી ચમચી જેટલી લસણની પેસ્ટ, 1/2 ચમચી જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, શાકનો કલર એકદમ સરસ આવે તેના માટે 1 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલી કસૂરી મેથી, 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ. હવે મેં અહીંયા 1/2 કપ જેટલી થોડી ખાટી અને ઘાટી છાશ લીધેલી છે, તેને મસાલામાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલા પેસ્ટમાં પાણીની જગ્યાએ થોડી ખાટી છાશ એડ કરવાથી શાકનો સ્વાદ એકદમ ધાબા સ્ટાઇલ આવે છે. અહીંયા તમે છાશની જગ્યાએ 2-3 મોટી ચમચી જેટલા દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તૈયાર કરેલી પેસ્ટને પેનમાં એડ કરી દઈએ અને ચમચાને આ રીતના સતત હલાવતા જઈને મસાલાને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ. તો મસાલાને આ રીતના તેલમાં સોતે કરવાથી શાકનો સ્વાદ અને કલર એકદમ સરસ આવે છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મસાલા પેસ્ટની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે, મીન્સ તે સારી રીતે સોતે થઈ ગઈ છે. તો હવે આ સમયે ડુંગળીના કટ કરેલા લીલા ભાગને એડ કરી દઈએ, સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ઢાંકણને બંધ કરીને શાકને 2 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 2 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે લીલા પાન એકદમ ફટાફટ કૂક થઈ ગયા છે, સાથે ગ્રેવીની સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે શાકની ગ્રેવીમાં રસો કરવા માટે 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે પાણીમાં એક બોઇલ આવવા દઈએ. તો આપણું પાણી થોડું ઉકળવા લાગ્યું છે. હવે શાકમાં એડ કરવા માટે મેં અહીંયા 1 કપ જેટલી જાડી સેવ લીધેલી છે. અહીંયા તમે સેવની જગ્યાએ થોડા જાડા ભાવનગરી ગાંઠિયાનો ઉપયોગ પણ કરી શકો છો. તો હવે સેવને ઉકળતી ગ્રેવીમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરીને શાકને 2 મિનિટ માટે કૂક કરી લઈએ જેથી મસાલાની બધી જ ફ્લેવર આપણી સેવમાં એડ થઈ જાય. તો 2 મિનિટ થઈ ગઈ છે, આપણે શાકને વધુ પડતું ઉકાળવાનું નથી, નહીં તો સેવ બધા જ પાણીને એબ્ઝોર્બ કરી લેશે. એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને શાકમાં થોડા કોથમીના પાન સ્પ્રિંકલ કરી લઈએ.
તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું એકદમ ધાબા સ્ટાઇલ સેવ ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું છે. હવે કાઠિયાવાડી સ્ટાઇલ સંભારિયા મરચા બનાવવા માટે પેનમાં 3 મોટી ચમચીનું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી જીરું અને મેં અહીંયા 1/4 ટીસ્પૂન જેટલા મેથીના દાણા લીધેલા છે. મેથી દાણા નાખવા ઓપ્શનલ છે, પણ તેનો સ્વાદ સંભારિયામાં એકદમ સરસ લાગે છે. સાથે 1 પિંચ જેટલી હિંગ એડ કરીને રાઈને સારી રીતે કકડવા દઈએ. હવે મેં અહીંયા વજનમાં 100 ગ્રામ અને 1 કપ જેટલા મરચાંને આ રીતના રાઉન્ડ શેપમાં સુધારી લીધેલા છે. તો અહીંયા મેં થોડા તીખા મરચાં લીધેલા છે. જો તમે બાળકો માટે બનાવતા હોય તો કેપ્સિકમ મરચાંનો ઉપયોગ કરવો. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મરચાંને હાઈ ગેસની ફ્લેમ પર 2 મિનિટ માટે સૌતે કરી લઈએ. તો અહીંયા આપણે મરચાંને ઓવરકુક નથી કરવાના. સંભાર્યું ખાતી વખતે મરચાંનો થોડો ક્રંચ એકદમ સરસ લાગે છે. તો આપણા મરચાં સારી રીતે સોતે થઈ ગયા છે. હવે મસાલા માટે 1 બાઉલમાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1/2 ચમચી જેટલો ધાણાજીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર અને 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આમચૂર પાવડરનો સ્વાદ એકદમ સરસ લાગે છે. તો આપણા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે તેને મરચાંમાં એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે ઢાંકણ ઢાંકીને સંભારિયાને 2 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી મસાલાની બધી જ ફ્લેવર આપણા મરચાંમાં એડ થઈ જાય. તો 2 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણ ખોલીને જોઈએ તો મસાલાની એકદમ સરસ ફ્લેવર સાથે જમવાનો સ્વાદ 100 ગણો વધારતા સંભારિયા મરચાં તૈયાર થઈ ગયા છે. તો હવે પચવામાં એકદમ હળવી ઘઉં બાજરાની રોટલી બનાવવા માટે મેં અહીંયા 1/2 કપ જેટલો બાજરીનો લોટ લીધેલો છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/2 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. હવે બંને લોટને સારી રીતે ચાળી લઈએ. તો મેં અહીંયા બંને લોટનું પ્રમાણ સરખું રાખેલું છે. તમે રોટલી ફક્ત બાજરીના લોટથી પણ બનાવી શકો છો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી તેલ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે લોટ બાંધવા માટે મેં અહીંયા થોડું ગરમ પાણી લીધેલું છે. તેને લોટમાં એડ કરતા જઈને આપણે રોટલીનો સોફ્ટ લોટ બાંધી લઈએ. તો મેં રોટલી માટેનો સોફ્ટ લોટ બાંધી લીધેલો છે. તો આ રીતનો લોટ તૈયાર કરવા માટે મારે 1/2 કપમાં બસ થોડું પાણી વધેલું છે. તો હવે તૈયાર થયેલા લોટમાંથી એકદમ સોફ્ટ રોટલી બનાવવા માટે આપણે લોટને થોડો મસળવાનો છે. તો હાથને થોડો પાણીવાળો કરીને લોટને 2-3 મિનિટ માટે આ રીતના મસળી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ એકદમ સારી રીતે મસળીને આ રીતનો સ્મૂથ થઈ ગયો છે. તો હવે તૈયાર થયેલા લોટને ઢાંકીને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો 10 મિનિટ પછી આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. હવે તેમાંથી રોટલી બનાવવા માટે મીડિયમ સાઇઝનો લૂવો લઈ લઈએ અને હવે તેને પાટલા ઉપર રાખી દઈએ અને તેની ઉપર થોડો કોરો ઘઉંનો લોટ સ્પ્રિંકલ કરી દઈએ અને હવે વેલણની મદદથી પતલી રોટલી વણી લઈએ. તો આપણી રોટલી વણાઈ ગઈ છે અને તેની થિકનેસ મેં આ રીતની પતલી રાખેલી છે. હવે રોટલીને શેકવા માટે મેં અહીંયા લોઢી ગરમ કરવા રાખેલી છે. તમે તેની જગ્યાએ માટીની તાવડીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે રોટલીને તેની ઉપર એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર રોટલીને બંને બાજુ પલટાવીને થોડી શેકી લઈએ. તો આપણી રોટલી બંને બાજુથી શેકાઈ ગઈ છે. હવે લોઢીને લઈને રોટલીને આ રીતના ડાયરેક્ટ ગેસ ઉપર શેકી લઈએ. તો આપણી એકદમ ફૂલેલી રોટલી તૈયાર થઈ ગઈ છે. હવે બંને બાજુથી શેકાયેલી રોટલીને પ્લેટમાં લઈ લઈએ અને ગરમા ગરમ રોટલી ઉપર થોડું ઘી લગાવી દઈએ અને હવે આ રીતના બધી જ રોટલી તૈયાર કરી લઈએ. તો જમવામાં એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું એકદમ કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ લીલી ડુંગળીનું શાક સાથે રોટલી અને સંભારિયા મરચાં બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.